નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ શૈક્ષણિક શિક્ષણ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4, વિષય ગણિત ગમ્મત, પાઠ 2, લાંબુ અને ટૂંકું. સ્વાધ્યાય પોથીમાં આપણે સમજી રહ્યા છીએ સ્વાધ્યાય પોથી. આજે આપણો સ્વાધ્યાય પોથીમાં 10મો લેક્ચર છે. તો ચાલો બધા દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પોથી બહાર કાઢી લેશે, પછી પેન્સિલ, રબર, સંચો, લેશન બુક આટલું બહાર કાઢી લ્યો. ચાલો બધા મારી સાથે, મેં સૂચના આપી એટલી વસ્તુ બધા સાથે બહાર રાખશે. ચાલો બધાએ લઈ લીધું બધું, પેન્સિલ, રબર, પછી સંચો, સ્વાધ્યાય પોથી, લેશન બુક બધું લઈ લીધું. ચાલો સરસ, હવે આપણે શરૂઆત કરીએ કે આપણે અત્યાર સુધી પહેલાં જોઈએ કે આપણે ક્યાં સુધી ભણ્યા. તો કે 32 પેજ ઉપર સ્વાધ્યાય પોથીમાં ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં આપણે પ્રશ્ન 1 જોઈ ગયા, જે શું હતો કે નીચે આપેલી માપપટ્ટી કેટલી લાંબી છે એ આપણે જોયું, 6 સેન્ટીમીટર હતી. હતું ને ચિત્ર તમારી સ્વાધ્યાય પોથીમાં છે ને માપપટ્ટીનું, એ આપણે જોયું. પછી બીજો પ્રશ્ન જોયો, માપન કયા એકમમાં કરશો, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર, એના આપણે અલગ અલગ પ્રશ્નો જોયા અને સમજ્યા કેવી રીતે કયા એકમમાં માપન કરી શકાય. પછી ત્રીજો પ્રશ્ન જોયો કે સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો. તો એ પણ મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આપણે સૂચના વાંચતું જવાનું અને એમાં કીધું હોય એ પ્રમાણે બાજુમાં ચિત્ર દોરતું જવાનું. ધારો કે 2 સેન્ટીમીટર કીધું છે કે લાકડીની લંબાઈ 2 સેન્ટીમીટર વધારો કરો. તો મેં સમજાવ્યું પહેલાં શું કરવાનું, ચિત્રમાં જે લાકડી આપેલી છે એને માપી લેવાની, પછી એમાં 2 સેન્ટીમીટર ઉમેરીને મોટી દોરવાની. બરાબર, ધારો કે 6 સેન્ટીમીટર હોય ખાલી ઉદાહરણ તરીકે, તો કેવડી દોરવાની તમારે 8 સેન્ટીમીટર માપ લઈને. એવી જ રીતે બાકીના પ્રશ્નો પણ ચિત્રો દોરવાના સૂચના પ્રમાણે. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 બધા ખોલશે. ચાલો પેજ નંબર 33 ખોલી લીધું બધાએ. શું છે પ્રશ્ન નંબર 4 આપણે પૂછ્યા છીએ ને સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 ઉપર, ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં ચોથો પ્રશ્ન છે પેજ નંબર 33 પર. ચાલો હું સૂચના વાંચું છું, મારી સાથે બધા પણ વાંચશે સૂચના. નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, ચાલો આવું ચિત્ર તમારે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. હવે જુઓ અહીંયા મેં છે ને સસલું દોર્યું નથી, બરાબર, આપણે ખાલી લખી નાખ્યું છે કે અહીંયા સસલું છે, અહીંયા કાચબો છે. બરાબર, આ રીતે ચિત્ર આપણે આપેલું છે. તો એ આપણે ચિત્ર જોવાનું છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, સમજવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે પહેલાં તો ચિત્ર સમજી લઈએ કે સસલું છે એ જોવો. ચાલો કઈ બાજુ છે, તો કે અહીંયા પહોંચ્યું છે, કાચબો વચ્ચો વચ્ચે, કાચબાથી સસલું 4 મીટર દૂર અહીંયા છે, વચ્ચે કાચબો છે, પછી કાચબો ચાલી રહ્યો છે. તો ત્યાંથી જે ફિનિશની જે છેલ્લી લાઈન છે, અંતિમ રેખા કેવી કહેવાય, ફિનિશ લખ્યું છે એટલે કે અહીંયા સુધી એને આ લાઈન છે, ત્યાં સુધી એને પહોંચવું છે. તો કાચબો કેટલો દૂર છે, 3 મીટર, જ્યારે સસલું તો કે કાચબા કરતાં પણ 4 મીટર હજુ પાછળ છે, જે અહીંયા છે, કાચબો અહીંયા છે, સસલું અહીંયા છે, તો બે વચ્ચેનું અંતર કેટલું, 4 મીટર છે. પછી કાચબો અને ફિનિશ લાઈન વચ્ચે જે અંતિમ રેખા વચ્ચેનું અંતર કેટલું છે, 3 મીટર છે. તો જુઓ ચાલો શું કીધું છે કે અહીંયા સસલુંને પહોંચવા માટે અહીંયા છેલ્લે અંતિમ રેખા સુધી જવું હોય તો કેટલું અંતર કાપવું પડશે, તો કે અહીંથી છે તો અહીંયા સુધી પહોંચવા માટે 4 મીટર અને 3 મીટર સરવાળો કરીએ તો કેટલું થાય, 7 મીટર. તો એ સસલાને પહોંચવા માટે અંતિમ રેખા સુધી 7 મીટર અંતર કાપવું પડશે. તો ચાલો હવે આપણે ચિત્ર સમજ્યા કે આવી રીતે ચિત્ર આપેલું છે, એના પરથી હવે પ્રશ્નના જવાબ સમજીએ. તો પ્રશ્ન 1, ફિનિશિંગ લાઈન એટલે કે અંત્ય રેખા, છેલ્લી અંતિમ રેખા, અંત્ય રેખા કહેવાય. બરાબર, ફિનિશિંગ લાઈન એટલે કે અંત્ય રેખા કે જ્યાં એને પહોંચવાનું છે કાચબા અને સસલાને. તો ફિનિશિંગ લાઈન અંત્ય રેખાથી નજીક કોણ છે, તો જુઓ અહીંયા ફિનિશ લાઈન છે, અહીંયાથી નજીક કોણ છે, પહેલાં કોણ પહોંચી ગયું છે, કાચબો. કેટલો નજીક છે, 3 મીટર જ છે. હવે કાચબાને જવું હોય અહીંયા સુધી તો કેટલું અંતર કાપવું પડશે, આ બાજુ જશે તો કેટલું ચાલશે, 3 મીટર જેટલું, 3 મીટર ચાલશે એટલે ફિનિશ લાઈન આવી જશે, આવી જશે ને.
તો તેવી જ રીતે આપણે જોવાનું કે શું કીધું કે ન સૌથી નજીક કોણ છે કાચબો તો પહેલી ખાલી જગ્યામાં આપણે શું જવાબ લખીશું કાચબો બરોબર જુઓ પ્રશ્ન 1 માં બે ખાલી જગ્યા આપેલી છે પહેલી કે ફિનિશિંગ લાઇન અંત્યરેખાથી નજીક કોણ છે ખાલી જગ્યા તો ત્યાં શું જવાબ આવશે કાચબો કાચબો નજીક છે સૌથી લાઇનની નજીક બરોબર એટલે જવાબ આવશે કાચબો પછી જુઓ ચાલો કેટલું દૂર કેટલું નજીક છે તો કે કાચબો કેટલો નજીક છે 3 મીટર તો અહીંયા બીજી ખાલી જગ્યામાં શું આપણે લખીશું 3 મીટર સમજાઈ ગયું બધાને ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે અંત્યરેખાથી દૂર કોણ છે હવે અંત્યરેખા એટલે કે ફિનિશ લાઇન અહીં અહીંયા છે ત્યાંથી દૂર કોણ છે હમણાં આપણે કીધું એમ સસલું બરાબર તો શું જવાબ આવશે કે અંત્યરેખાથી દૂર કોણ છે પહેલી ખાલી જગ્યામાં ખાલી જગ્યા આપેલી છે કે અંત્યરેખાથી દૂર કોણ છે ખાલી જગ્યા તો કોણ આવશે સસલું તો અહીંયા આપણે લખી નાખીએ સસલું બરાબર ચિત્ર જોતું જવાનું ને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે પછી જોવાનું કે કેટલું છે દૂર સસલું તો કે અહીંયા સુધી છે અહીંયાથી તો અહીંયા સુધીનું અંતર કેટલું છે વચ્ચે 7 મીટર છે ને અહીંયા આપેલા જ છે 7 મીટર જો અહીંથી તો અહીંયા સુધી જવા માટે કેટલું અંતર છે 7 મીટર છે તો કેટલું દૂર છે સસલું 7 મીટર તો બીજી ખાલી જગ્યામાં શું જવાબ આવશે 7 મીટર હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે સસલું કાચબાથી કેટલું દૂર છે હવે સસલું અહીંયા પહોંચ્યું છે અહીંયા કાચબો ક્યાં છે અહીંયા છે તો બંને વચ્ચે કેટલું અંતર છે કાચ સસલું છે કાચબા કરતાં કેટલું દૂર છે તો કે વચ્ચે આ લખેલા છે 4 મીટર તો બંને વચ્ચેનું અંતર કેટલું છે 4 મીટર તો કેટલું દૂર થયું 4 મીટર તો ત્રીજી ખાલી જગ્યામાં શું જવાબ આવશે 4 મીટર કે સસલું કાચબાથી 4 મીટર દૂર છે હવે ચાલો પ્રશ્ન નંબર 5 જોવો બધા પ્રશ્ન નંબર 5 વાંચશે બધા કે પ્રશ્ન 5 શું કે સૂચના જોઈએ કે 26 મીટર 57 સેન્ટીમીટર અને 48 મીટર 63 સેન્ટીમીટરનો સરવાળો કરો તો ચાલો બધાને હવે આવડે સરવાળા તો બધી આવડે ને આવડે છે સરસ બધાને વેરી ગુડ સરવાળા તો બધાને આવડે છે તો ચાલો આપણે હવે જોઈએ કે મીટર અને સેન્ટીમીટરનો સરવાળો કરવાનો છે પ્રશ્ન 5 26 મીટર 57 સેન્ટીમીટર પછી કેટલા ઉમેરવાના છે 48 મીટર 63 સેન્ટીમીટર તો ચાલો સરવાળો કરો બધા લેશન બુકમાં મારી સાથે સાથે 7માં 3 ઉમેરે તો 10 થાય વધી 1 0 5માં 6 ઉમેરે તો 11 થાય ને તો 11 અને 1 વધી ઉમેરવાની 12 તો એ વધી ક્યાં મૂકવાની આગળ ના ઉપર 1 બગડો મૂકો નીચે પછી જુઓ ચાલો 6 ને 1 7 7માં 8 ઉમેરે તો કેટલા થશે 15 તો વધી 1 મૂકી આગળ 5 નીચે મૂકા 2 ને 1 3 3માં 4 ઉમેરો તો 7 તો શું જવાબ મળ્યો 75 મીટર 20 સેન્ટીમીટર હવે ચાલો છઠ્ઠો પ્રશ્ન જુઓ કે 132 મીટર 54 સેન્ટીમીટરમાંથી 94 મીટર 36 સેન્ટીમીટર બાદ કરો તો હવે શું કીધું બાદબાકી કરવાની કીધી છે 132 મીટર 54 સેન્ટીમીટર એમાંથી બાદ કરવાના છે એટલે કે ઓછા બાદબાકી કરવાની એટલે અહીંયા આપણે મૂકી નિશાની બાદબાકીની ઓછાની 94 મીટર 36 સેન્ટીમીટર હવે જુઓ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે 3 અંકમાંથી 2 અંકની બાદબાકી થાય તો પહેલો અંક હોય પહેલા અંકની નીચે મૂકવાનો બીજો અંક હોય બીજા અંકની નીચે મૂકવાનો બરાબર હવે 9 તમે અહીંયા 1 ની નીચે મૂકો તો તમારી બાદબાકી ખોટી પડે એટલે ખાસ યાદ રાખવાનું કે અંક હોય એક અંકની નીચે જ બીજો અંક આવવો જોઈએ પછી બીજા અંકની નીચે બીજો અંક આવવો જોઈએ એટલે કે એકમ અને દશક તો એકમની નીચે એકમ દશકની નીચે દશક બરાબર અહીંયા 100 ના સ્થાનમાં નીચે નહીં મૂકવાનું જેવી રીતે હોય એ જ અંકની નીચે અંક મૂકવાનો ત્રીજો અંક આપેલો તો જ અહીંયા લખવાનું બાકી નહીં લખવાનું ચાલો બાદ બાકી કરો કે 4 માંથી 6 નો જાય એટલે 10 બોલી તો 14 માંથી 6 જાય તો શું મળશે 8 બરાબર 14 માંથી 6 જાય તો શું મળે 8 પછી 5 ની જગ્યાએ 4 10 કો આપી દીધો એટલે 4 માંથી 3 જાય તો 1 હવે 2 માંથી 4 નો જાય તો શું કરવાનું 10 કો લેવાનું તો 12 થી આ 12 માંથી 4 જાય તો 8 પછી 3 ના આપણે 10 કો અહીંયા આપી દીધો તો એટલે 3 ને 2 થઈ ગયા હતા હવે 2 માંથી 9 નો જાય એટલે શું કર્યું ફરી 10 કો લીધો 2 ને થયા 12 10 કો લીધો એટલે 12 માંથી 9 જાય તો 3 અને 1 10 કો આને આપ્યો તો એટલે શું થઈ ગયા થઈ જાય 1 ને ઉપર 0 થઈ જાય 0 માંથી અહીંયા કાઈ નથી એટલે શું લખી શકાય 0 તો 0 માંથી 0 જાય તો 0 વધશે તો શું જવાબ મળ્યો 38 મીટર
સેન્ટીમીટર 18 સેન્ટીમીટર. તો આ થઈ ગયો તમારો પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન. ચાલો લેસન બુકમાં બધા લખી લેશે, વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે ગણતરી કરી લેવાની છે લેસન બુકમાં. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. ચાલો બધા પોતપોતાની શર્ટે પોથીમાં પ્રશ્ન નંબર 7ની સૂચના વાંચશે કે નીચે આપેલી વિગત પરથી પ્રશ્નના જવાબ લખો. તો જુઓ, ચાલો આવું કોષ્ટક તમારી શર્ટે પોથીમાં વિગત આપેલી છે, એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ શું આપેલું છે કે ખેલાડીનું નામ આપેલું છે સચિન, સહેવાગ, યુવરાજ અને વિરાટ. મારેલ સિક્સનું પિચથી અંતર આપેલું છે 90 મીટર. સચિને કેવડી સિક્સ મારી? 90 મીટરની. બરાબર, મારેલ સિક્સનું પિચથી અંતર, પિચથી સિક્સ જે મારી એનું અંતર કેટલું હતું? 90 મીટર. પછી સહેવાગે તો કે 105 મીટર 5 સેન્ટીમીટર. યુવરાજે 114 મીટર 15 સેન્ટીમીટર. અને વિરાટે 94 મીટરની સિક્સ માઇલની જે પિચથી અંતર સિક્સનું 94 મીટર હતું. તો ચાલો આપણે વિગત જોઈ, એના પરથી હવે આપણે પ્રશ્નના જવાબ લખીશું અને સમજીશું. તો ચાલો પ્રશ્ન નંબર 1, પેજ નંબર 33 ઉપર પ્રશ્ન નંબર 7 આપણે પહોંચ્યા છીએ. આવું કોષ્ટક તમારી શ્રદ્ધે પોથીમાં વિગત આપેલી છે કોષ્ટક. બરાબર, એ જોવાનું છે. એના પરથી આપણે પ્રશ્ન 1 જોવો. ચાલો નીચે આપેલું છે સૌથી છેલ્લી લાઈન કે સૌથી લાંબી સિક્સ કોણે મારી છે. તો ચાલો પહેલા જોવાનું કે સૌથી લાંબી સિક્સ કોણે મારી છે, અંતર જોવાનું. 90 મીટર, 105 મીટર, 5 સેન્ટીમીટર, 114 મીટર, 15 સેન્ટીમીટર કે 94 મીટર, કયા વધારે છે સૌથી? તો કે 114 મીટર અને 15 સેન્ટીમીટર. તો કોને મારેલી છે? તો જોવાનું, 114 મીટર 15 સેન્ટીમીટર કોને મારી છે? સિક્સ, યુવરાજ. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? જવાબ યુવરાજ. બરાબર, આપણે વિગત જોતું જવાનું, એના પરથી પ્રશ્નના જવાબ લખવાના. પછી કેટલી લાંબી માયરી છે? તો જોવાનું, યુવરાજે કેટલી માયરી છે? સિક્સ લાંબી. તો કે 114 મીટર 15 સેન્ટીમીટર. તો બીજી ખાલી જગ્યામાં જવાબ લખવાનો, 114 મીટર 15 સેન્ટીમીટર. તો આ થઈ ગયો તમારો પ્રશ્ન 1ની ખાલી જગ્યા. હવે ચાલો પેજ નંબર 34 પર ફેરવો. ચાલો પેજ ફેરવો, પેજ નંબર 34 પર જોવો. બીજો પ્રશ્ન આપેલો છે કે સૌથી ટૂંકી સિક્સ કોણે મારી છે. તો જોવાનું કે આમાંથી સૌથી ટૂંકી સિક્સ કોણે મારી છે, સૌથી ઓછું અંતર કોનું છે? તો કે 90 મીટર. કોણ છે? સચિન. તો શું જવાબ લખવાનો? પહેલી ખાલી જગ્યામાં કોને સૌથી ટૂંકી સિક્સ મારેલી છે? તો કે સચિને. બરાબર, હવે જોવો પાછું બીજું આપેલું છે કે કેટલી મારી છે. તો અહીંયા જોવાનું કે સિક્સ મારેલ, સિક્સનું પિચથી અંતર કેટલું છે? 90 મીટર છે. તો આપણે શું લખીએ જવાબમાં? 90 મીટર. સચિને મારી છે સૌથી ટૂંકી અને કેટલી મારી છે? 90 મીટર. તો આપણે લખ્યા 90 મીટર. હવે ચાલો પ્રશ્ન નંબર 3 જોવો. ચાલો બધા મારી સાથે પ્રશ્ન નંબર 3 જોશે, એની રકમ વાંચશે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ચાલો રકમ વાંચીએ પેજ નંબર 34 પર. પ્રશ્ન નંબર 3, સચિન અને સહેવાગે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય? તો સૌપ્રથમ શું જોવાનું? આપણે સચિન જોવાનું, એને કેવડી સિક્સ મારી છે? 90 મીટર છે. તો પહેલા આપણે લખવાનું કે 90 મીટર એટલે કે મીટરની નીચે 90 લખવાના. સેન્ટીમીટરમાં કાંઈ છે ને, એટલે શું લખીશું? શૂન્ય. પછી શું કીધું છે કે સચિન અને સહેવાગે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય? તો પહેલાં આપણે સચિનની લખી લેવાની, મીટરની નીચે મીટર, સેન્ટીમીટરની નીચે કાંઈ નથી એટલે શૂન્ય. પછી સહેવાગ, તો સહેવાગ જોવાનું કેટલા છે? 105 મીટર 5 સેન્ટીમીટર. તો બેનો કરવાનો સરવાળો એટલે આપણને કુલ અંતર મળી છે. કુલ અંતર કીએ, કુલ કીએ, ટોટલ કીએ, આપણને એમ કહે કે કુલ કોઈ પણ વસ્તુ છે, માનો કે 5 રૂપિયા છે, એમાં 5 રૂપિયાને 5 રૂપિયા બરાબર કુલ કેટલા થાય? તો કેટલા આપણે કહેશું? 5માં 5 ઉમેરી તો 10. તેવી જ રીતે જોવાનું કે 90 મીટર અને 105 મીટર 5 સેન્ટીમીટર એ બંનેનો સરવાળો કરવાનો. તો હવે ચાલો બધા લેશન બુકમાં સરવાળો કરશે. જોવો શું જવાબ આવશે. 195 મીટર 5 સેન્ટીમીટર. બધાને હવે સરવાળો આવડે, આવડે ને આપણે મીટર અને સેન્ટીમીટરના સરવાળા શીખી ગયા છીએ. તો જવાબ મળ્યો 195 મીટર 5 સેન્ટીમીટર. હવે ચોથો દાખલો જોવો. ચાલો યુવરાજ અને વિરાટે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય?
હવે આપણે ત્રીજો દાખલો સમજા કે સચિન અને સહેવાગ નું કીધું તો શું કર્યું આપણે સચિન અને સહેવાગ જે સહેવાગે જે સિક્સ મારી બંને અંતરનો આપણે કર્યો સરવાળો તો હવે આપણને શું પૂછ્યું છે કે યુવરાજ અને વિરાટે મારેલી સિક્સ નું કુલ અંતર કેટલું થાય તો યુવરાજ જોવાનું કેટલી મારી છે સિક્સ 114 મીટર 15 સેન્ટીમીટર એમાં વિરાટ યુવરાજ અને વિરાટ તો વિરાટે 94 મીટર મારી છે સિક્સ તો બંનેનો કરવાનો સરવાળો એ હવે તમારે જાતે કરવાનો છે જો શું કરવાનું પહેલા મીટરની નીચે લખી નાખવાના 114 સેન્ટીમીટરમાં કેટલા આવશે 15 અહીંયા કેટલા આવશે 15 બરાબર પછી જો 94 મીટર છે તો અહીંયા મીટરની નીચે અહીંયા 94 લખવાના પણ જે પહેલા અંકની નીચે 4 લખવાનું બીજા અંકની નીચે 9 લખી નાખવાનું તો આવડી જાય અહીંયા 4 ની નીચે 4 લખવાના 1 ની નીચે 9 લખી નાખવાના બરાબર અને જે સેન્ટીમીટર હોય એની નીચે શું લખવાનું 00 એટલે સરવાળો કરવાનો તો શું મળશે 208 મીટર 15 સેન્ટીમીટર ચોથો દાખલો તમારે જાતે લેશન બુકમાં ગણવાનો છે પછી હવે આપણે જોઈએ પાંચમો દાખલો તો પાંચમા દાખલાની રકમ વાંચીએ ચાલો કે વિરાટ કરતા સહેવાગે કેટલી લાંબી સિક્સ મારી છે તો શું કરવાનું કે સૌપ્રથમ આપણે જોવાનું વિરાટ કીધું છે તો વિરાટ જોવાનું કેટલી સિક્સ મારી છે 94 મીટર મારી છે અને બીજું શું કીધું છે સહેવાગે તો સહેવાગે કેટલી મારી છે 105 મીટર 5 સેન્ટીમીટર પ્રશ્નમાં શું કીધું કે વિરાટ કરતા સહેવાગે કેટલી સિક્સ વધારે મારી છે કેટલી સિક્સ કેટલી લાંબી સિક્સ મારી છે તો પહેલા આપણે શું કરશું વિરાટ કરતા સહેવાગે કીધું છે એટલે સહેવાગમાંથી આપણે વિરાટે જે સિક્સ મારી છે એની કરીશું બાદબાકી એટલે આપણને તફાવત જોવા મળશે કે કેટલી સિક્સ વધારે સહેવાગે મારી છે વિરાટ કરતા તો શું કરવાનું પહેલા આપણે સહેવાગ લખી લેવાનું 105 મીટર 5 સેન્ટીમીટર તો ચાલો અહીંયા આવી રીતે મારી સાથે લખતા જાઓ 105 મીટરની નીચે સેન્ટીમીટરની નીચે 5 પછી એમાંથી કેટલા બાદ કરવાના તો હવે કીધું છે આપણને વિરાટ તો વિરાટ કેટલા મીટર છે 94 મીટર તો 105 માંથી 94 બાદ કરીએ અને સેન્ટીમીટર આપેલા નથી એટલે શું લખીશું 0 તો ચાલો બાદબાકી કરો 5 માંથી 0 જાય તો 5 5 માંથી 4 જાય તો 1 પછી 1 માંથી 9 નો જાય એટલે શું કરવાનું 10 કો લેવાનું તો 10 માંથી 9 જાય તો 1 અને આપણે અહીંયા આગળ 0 ને 10 કો આપ્યો તો એટલે શું થઈ જાય 1 ને થઈ જાય 0 0 માંથી અહીંયા કાઈ નથી એટલે આપણે લખીશું ખાલી 0 સમજવા માટે તો 0 માંથી 0 જાય તો 0 તો કેટલી વધારે છે વાગે 6 મારી છે લાંબી તો 11 મીટર 5 સેન્ટીમીટર તો આપણે કહી શકીએ કે 11 મીટર 5 સેન્ટીમીટરની લાંબી સિક્સ સહેવાગે મારી છે હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોવો ચાલો પાંચમો પ્રશ્ન શીખા તેવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન છે કે યુવરાજ કરતા સચિને કેટલી ટૂંકી સિક્સ મારી જો અહીં આપણને લાંબી સિક્સ કીધું હતું હવે શું કીધું છે કે યુવરાજ કરતા સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે તો આપણે જોવાનું કે યુવરાજ જોવાનું અને બીજું શું જોવાનું છે આપણે કીધું છે કે સચિન યુવરાજ જોવાનું અને સચિન જોવાનું તો પહેલા યુવરાજ આપણે લખી લેવાના 114 મીટર 15 સેન્ટીમીટર લખી નાખવાનું બરોબર પછી શું કરવાનું એમાંથી આપણે સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે ટૂંકી કીધી એટલે કે જે મોટામાંથી નાનું ટૂંકમાં બાદ કરવાનું આપણને શું કીધું છે ટૂંકી સિક્સ કેટલી મારી તફાવત પૂછ્યો છે કે યુવરાજ કરતા સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે એટલે આપણે શું કરીશું તફાવત લેવાનો કે યુવરાજ કરતા સચિનનું જોવાનું યુવરાજ કેટલી છે 114 મીટર 15 સેન્ટીમીટર જ્યારે સચિને 90 મીટર મારી છે તો યુવરાજ કરતા સચિને કેટલી ઓછી મારી તો કે આપણે મોટામાંથી આ છે યુવરાજમાંથી આપણે સચિન બાદ કરશું તો એટલી આપણને સચિને ટૂંકી સિક્સ મારી છે ખ્યાલ આવશે તો જવાબ આવશે 24 મીટર 15 સેન્ટીમીટર ની ટૂંકી સિક્સ મારી છે આ છઠ્ઠો દાખલો અને ચોથો દાખલો બંને તમારે જાતે લેશન બુકમાં ગણવાના છે બરોબર જાતે પ્રેક્ટિસ કરવાની છે હું તમને જ્યારે લેશન મોકલીશ ત્યારે એમાં તો હશે જ પણ તમારે અત્યારે જાતે પ્રેક્ટિસ કરવાની છે હવે ચાલો સાતમો દાખલો જુઓ બધા સાતમો દાખલો જોશે સાતમા દાખલાની રકમ માટે ચાલો કે ક્યાં બે ખેલાડીએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધુ છે કેટલું છે ચાલો રકમ વાંચો જોઈએ ક્યાંથી ખેલાડીએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધુ છે અને કેટલું તો સૌથી વધુ પૂછ્યું છે તો પહેલાં આપણે શું કરીશું શું જોઈએ
શું ચાલે ધ્રુવો બધા રકમ વાંચો શું રકમ વાંચો છે એવું છે કે કયા બે ખેલાડીએ મારે સૂચનું કુલ અંતર સૌથી વધુ છે કેટલું છે તો સૌથી વધુ કીધું છે તો જોવાનું છે સૌથી વધારે આમાં 90 મીટર તો એ તો ઓછા છે 105 મીટર 5 સેન્ટીમીટર સેવા અને યુવરાજ 114 મીટર 15 સેન્ટીમીટર એ બંને સૌથી વધારે સિક્સનું અંતર માર સિક્સ મારેલી છે વધારે બરાબર 105 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર સેવાગ અને યુવરાજે કેટલી મારી છે 114 મીટર 15 સેન્ટીમીટર તો સેવાગ અને યુવરાજે વધારે સિક્સ મારેલી છે એનું અંતર વધારે છે તો શું કરવાનું એ બંનેનું કુલ અંતર શોધવાનું તો કુલ અંતર કીએ ત્યારે સરવાળો કરવાનો 105 મીટર 5 સેન્ટીમીટર એમાં ઉમેરવાના 114 મીટર 15 સેન્ટીમીટર તો ચાલો સરવાળો કરો તો બધાને આવડે 5 ને 5 10 1 ને 0 1 માં 1 ઉમેરો તો 2 થશે 5 માં 4 ઉમેરો તો 9 આવશે 0 માં 1 ઉમેરો તો કેટલા આવશે 1 1 માં 1 ઉમેરો તો 2 આવશે તો 219 મીટર 20 સેન્ટીમીટર તો આપણને જવાબ મળ્યો કે યુવરાજ અને સેહવાગે મારેલ સિક્સનું કુલ અંતર 219 મીટર અને 20 સેન્ટીમીટર છે તો આપણે લખી નાખવાનું કોને વધારે તો કોને મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધારે છે કયા બે ખેલાડીનું વધારે છે તો કે સેહવાગ અને યુવરાજ તો એ બંનેનો કરવાનો સરવાળો અંતરનો સરવાળો એટલે આપણને મળી જાય કુલ અંતર બરાબર તો આપણે 7મો દાખલો જોયો કે કેવી રીતે આપણે આપણે દાખલો હવે 8મો દાખલો જોવો ચાલો 8મા દાખલામાં શું કીધું છે કે કયા બે ખેલાડીએ મારે 6નું કુલ અંતર સૌથી ઓછું છે કેટલું છે તો હવે ઓછું કીધું તો ઓછું કેટલું છે 90 મીટર છે અને 94 મીટર છે આ બંને અંતર તો વધારે છે 90 મીટર કોને છે કયા ખેલાડીએ 6નું અંતર છે 90 મીટર સચિન અને 94 મીટર વિરાટ તો 90 મીટર અને 94 મીટરનો સરવાળો કરી નાખવાનો તો ચાલો અહીંયા આપણે જોઈ લઈએ મીટર અને સેન્ટીમીટર બરાબર તો જો ચાલો શું કરીશું તો 94 મીટર છે અને સેન્ટીમીટરમાં કાંઈ નથી એટલે શું કરીશું શૂન્ય લખીશું વધતા 90 મીટર સચિન તો અહીંયા લખવાના 90 મીટર અને અહીંયા શૂન્ય આવી જશે બરાબર આપણે જેમ સરવાળા કરીએ છીએ તેવી જ રીતે કરવાની ચાલો શૂન્યમાં શૂન્ય ઉમેરો શૂન્ય શૂન્યમાં શૂન્ય ઉમેરો શૂન્ય 4માં શૂન્ય ઉમેરો તો શું થશે 4 9 ને 9 18 તો શું જવાબ મળ્યો 184 મીટર મળ્યો આપણને જવાબ સચિન અને વિરાટે મારેલ સિક્સનું કુલ અંતર કેટલું થશે 184 મીટર જે સૌથી ઓછું છે તો આપણને જવાબ મળી ગયો દાખલો 8મો હવે ચાલો હવે આપણે આજે ચેપ્ટર બીજો પાઠ બીજો લાંબુ અને ટૂંકું આપણે પૂરું થઈ ગયો છે પાઠ તમારે બધાએ મેં તમને કીધું એ રીતે તમારે લેશન બુકમાં સાથે સાથે પ્રેક્ટિસ કરતું જવાનું દાખલા ગણતું જવાનું વ્યવસ્થિત રીતે અને ન સમજાય તો 2 વખત વિડીયો જોઈ લેવાના અને વળી પાછું જોઈને વળી દાખલા ગણવાના વચ્ચે વચ્ચે વિડીયો એવું લાગે તો પોઝ કરી લેવાનો લખવા માટે બરાબર અને જેટલું હું તમને લેશન આપું છું વિડીયોમાં કહું છું એ પણ કરવાનું અને જે તમને ફોટા મોકલું અને હવે આજથી પીડીએફ ફાઇલ આપણે મોકલીશું બરાબર પીડીએફ હશે કે એ તમે ડાઉનલોડ કરશો ખોલશો એટલે તમને એમાં ફોટા હશે એ પ્રમાણે તમારે જોઈને લખી લેવાનું હોમવર્કમાં તો જુઓ જેટલું હું તમને કરાવું છું એ દરેક વિદ્યાર્થીએ બધું વ્યવસ્થિત રીતે કરતું જવાનું છે અને દાખલા પણ વ્યવસ્થિત રીતે ગણવાના પ્રેક્ટિસ કરવાની હવે પાઠ બીજો આપણે આવતી જે પરીક્ષા હશે મંથલી પરીક્ષા એમાં પાઠ બીજો પૂછાશે જ બરાબર એટલે અત્યારથી બધાએ તૈયારી કરવાની છે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે આપણે પહેલી મંથલી પેપરના પેપર તો આપણે લખી નાખ્યા પરીક્ષાના બરાબર હવે જે પહેલી પરીક્ષામાં ભૂલ થઈ છે એ આપણે ભૂલ કરવાની નથી બીજી પરીક્ષામાં અને વ્યવસ્થિત રીતે પેપર લખવાના છે અને તૈયારી પણ અત્યારથી જ કરી દેવાની બરાબર બીજી મંથલી પરીક્ષાની એટલે આપણે પછી એકસાથે ભેગું થાય નહીં અત્યારથી તમે કરશો તો તમને પછી છેલ્લે છેલ્લે તમને અઘરું નહીં લાગે અને બધાને સરસ રીતે સમજાઈ જશે તો ચાલો હવે આપણે આજે રાખીએ અહીંયા સુધી રાખીએ આપણે પાઠ બીજો લાંબુ અને ટૂંકું પૂરો થઈ ગયો બરાબર હવે કાલથી આપણે પાઠ 3 શરૂઆત કરીશું કે ભોપાલનો પ્રવાસ બરાબર ચાલો આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ